નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધ હું છું મનોજ શર્મા આજે વાત કરીશું શેર માર્કેટની જે રીતે શેર બજાર ઘણા સમયથી સુસ્ત ચાલી રહ્યું હતું અને ધીમી ગતિએ એ નીચે જ જઈ રહ્યું હતું પરંતુ અચાનક જ માર્કેટમાં તેજી આવી ગઈ છે અચાનક માર્કેટ ઉપર તરફ ચાલ્યું છે જે નિફ્ટી તેનું ક્લોઝિંગ એટલે કે જે સૌથી નીચી સપાટીએ ટચ કરવાનું હતું તે હવે ઉપર તરફ ચાલી ગયું છે અચાનક જ ભારતીય બજારમાં આ જે તેજી જોવા મળી છે તેની પાછળનું કારણ શું છે આ તેજી કયા કારણથી આવી છે ને ક્યાં સુધી રહેશે રોકાણકારોએ આ તેજીના સમયે શું કરવું અને શું ના કરવું તેના પર ચર્ચા કરવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ ગયા છે ભાવિનભાઈ તમારું સ્વાગત છે અને સૌથી પહેલાં કે આ જે અચાનક જ માર્કેટ તેજી તરફ ગયું છે આ શું છે કેમ કે આટલા સમય તો માર્કેટ ડાઉન અને સ્લો હતું અચાનક આ તેજી આવવાનું કારણ શું છે નમસ્કાર દર્શક મિત્રો યસ મનોજભાઈ જે તમે કહી રહ્યા છો કે લાસ્ટ થોડાક દિવસોથી માર્કેટમાં એક સારી રિવર્સલ રેલી આવેલી છે અને ઘણા બધા રીઝન છે એની પાછળના કે તમે જોશો કે સમ પોઝિટિવ ન્યૂઝ આવેલા છે જ્યારે કે આજે ગઈકાલે ફાયડે ન્યૂ અમેરિકામાં ફ્રાયડે ડિક્લેર કર્યું છે કેટલી મોટી મંદીની અસર નથી પ્લસ એમેઝોન અને ઘણી બધી મેજર કંપનીએ બહુ સ પોઝિટિવ ન્યૂઝ અપડેટ્સ કરેલા છે તો જે એના બેઝ ઉપર એક અત્યારે એક રેલી આવી છે કે જે નિફ્ટી લગભગ પંદર હજાર બસોનો લો બનાવીને એક રેઝિસ્ટન્ટ લેવલ હતું જે સોળ હજાર આઠસોનું એ સોળ હજાર આઠસોનું લેવલને બ્રેક કરીને આજે ઉપર નીકળી ગઈ છે અને સારા વોલ્યુમ સાથે ઉપર ગઈ છે તો ડેફિનેટલી એક પોઝિટિવ રેલી વિથ વોલ્યુમ આવેલી છે અને જો કદાચ અહીંથી માર્કેટ હજુ બી ઉપર જવાના ચાન્સીસ છે જી ભાવિનભાઈ જે રીતે આ માર્કેટ ઉપર તરફ ચાલ્યું છે અને તેજી જોવા મળી રહી છે તો આ કોઈ પર્ટિક્યુલર શેરમાં તેજી છે કે પછી ઓવરઓલ માર્કેટમાં એવું કંઈ વાતાવરણ સર્જાઈ ગયું છે કે માર્કેટ ઉપર તરફ જઈ રહ્યું છે ઓવરઓલ જ્યારે છે ને માર્કેટમાં આટલી સારા વોલ્યુમ સાથે રેલી આવતી હોય છે કાં તો રિવર્સલ આવતું હોય છે ત્યારે લગભગ બધા સ્ટોક ચાલતા હોય છે પણ તમે જોશો કે અત્યારે સ્પેસિફિક ઘણા બધા સેગમેન્ટ છે કે જે બહુ સારી રીતે મોમેન્ટ કરી રહ્યા છે ધારો કે ઓટો સેગમેન્ટ ટુ વ્હીલર ઓટો સેગમેન્ટ બહુ સારું પરફોર્મ કરી રહ્યું છે એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ છે ધારો કે એબીબી જેવી કંપની છે જે ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે પાવર સેગમેન્ટ સારું કામ કરી રહ્યું છે તો ઘણા સર્ટેન સ્ટોક્સ છે જે સેગમેન્ટના છે બહુ સારા પરફોર્મ કરી રહ્યા છે અને અગેઇન મારું સજેશન રહેશે કે સ્ટોક સ્પેસિફિક જ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે ભવિનભાઈ એક સવાલ એ પણ છે કે ઘણા સમયથી જ્યારે માર્કેટ ડાઉન ચાલી રહ્યું હતું કે સ્લો ચાલી રહ્યું હતું અચાનક જ આમાં તેજી આવી ગઈ છે આવા સમયમાં ખાસ કરીને જે રોકાણકારો હોય છે તેમને કઈ વસ્તુની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે યસ આ ટાઈમે ઘણી બધી વખતે રોકાણકારો કરતા હોય છે કે ચલો ભાઈ એથી પોઝિટિવિટી આવી છે માર્કેટમાં રેલી આવી છે એટલે એક જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ વેઇટ કરીને બેઠા હોય છે કરતા હોય છે પણ અગેન મારું સજેશન રહેતું હોય છે કે ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરો માર્કેટમાં કોઈ ઉતાવર નથી હોતી રાઇટ તમે ગ્રેજ્યુઅલી જેમ 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 માર્કેટ ઉપર જતું જાય તમે તમારી પોઝિશન એડ કરતા જાઓ માર્કેટની સ્ટ્રેન્થ જેમ આવતી જાય તેમ તમારા પોઝિશનને તમે એડ કરો તો એ મારું સજેશન છે ભાવિનભાઈ જે રીતે વાત કરીએ કે તમે પણ કીધું અને ઘણા સમયથી જ્યારે માર્કેટ ડાઉન હતું ને અચાનક જ આ જે તેજી આવી ગઈ છે તેને લઈને જે રોકાણકારો છે તેમાં કોઈ આત્મવિશ્વાસ વધશે કેમ કે ઘણા સમયથી નિરાશ પણ હશે યસ ડેફિનેટલી માર્કેટ જ્યારે નેગેટિવ થતું હોય છે કે વોલેટાઇલ હોય છે ત્યારે ડેફિનેટલી રોકાણકારોમાં એક કોન્ફિડન્સની કમી જોવા મળતી હોય છે અને જ્યારે માર્કેટમાં તેજી આવે છે તો ડેફિનેટલી કોન્ફિડન્સ પાછો આવે છે એની વે બધાને તેજી સારી લાગતી હોય છે તો એ તેજીનો ડેફિનેટલી લાભ લેવો જોઈએ પણ અગેન આ હજુ એટલી સ્ટ્રેન્થ સાથે માર્કેટ ઉપર નથી ગયું તો ગ્રેજ્યુઅલી જેમ જેમ માર્કેટમાં સ્ટ્રેન્થ આવે તેમ તેમ દરેક રોકાણકારો વિનંતી છે કે રોકાણ કરવું જોઈએ ભાવિનભાઈ આ સપ્તાહનું જે માર્કેટ હતું તેના વિશે આપણે ચર્ચા કરી ખૂબ જ રોકાણકારો માટે આ સારું અઠવાડિયું રહ્યું છે હવે સોમવારે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે માર્કેટ કેવું રહેશે એવું કંઈ અનુમાન લગાવી શકાય આગમાં નેક્સ્ટ વીકમાં બી કદાચ માર્કેટ સારું જ રહેશે અને પોઝિટિવ રહેવાના પૂરેપૂરા ચાન્સીસ છે યસ અગેન કોઈ એ વીકેન્ડમાં કોઈ એક ન્યૂઝ આવી જાય અને અગેન માર્કેટમાં કંઈ ઉપર નીચે થાય તો માર્કેટમાં કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું તો અગેન ઓવરઓલ માર્કેટ ઇઝ ગુડ અત્યારે એક નાની સારા વોલ્યુમ સાથેની તેજી છે તો ડેફિનેટલી માર્કેટ પોઝિટિવ રહેશે અને આજે એની વે એક સારા ન્યૂઝ બી છે ગુજરાતમાં કે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જે એસજીએસ નિફ્ટી જો એસજીએસ જોડે જે એ કરી રહ્યા છે કે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યા છે કોલોબરેટ કરીને તો ઓવરઓલ આજે એક સારા ન્યૂઝ છે લેટ સી સેટર્ડે સન્ડેમાં શું ન્યૂઝ આવે છે અને ઓવરઓલ માર્કેટ માટે પોઝિટિવ ન્યૂઝ કેટલા છે પણ જે રીતે વોલ્યુમ સાથે બાય થયું છે તો લાગે છે કે હજુ માર્કેટ થોડું પોઝિટિવ રહેશે ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા ભાવિન શાહ જે માર્કેટ એક્સપર્ટ છે અને હાલ આ સપ્તાહનું જે માર્કેટ છે ખૂબ જ સારું રહ્યું છે રોકાણકારોને સારા લાભ પણ મળ્યા છે અને ઘણા શેરો સારી રીતે ચાલ્યા પણ છે આગામી સપ્તાહ માર્કેટ કેવું રહેશે તે ભાવિન શાહે હાલ જ જણાવ્યું કે બજારમાં કોઈ દિવસે ભવિષ્યવાણી ના કરી શકાય પરિસ્થિતિના અનુરૂપ જે પણ વિશ્વમાં ઘટનાઓ બનતી હોય છે અને પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેવી જ રીતે માર્કેટ ચાલતું હોય છે પરંતુ હાલ જે રીતે માર્કેટ ચાલી રહ્યું છે એનાથી કહી શકાય કે રોકાણકારોને લાભ છે અને આવા સમયમાં ખૂબ જ સાવચેતીથી આગળનો કારોબાર તેમને કરવું જોઈએ